નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતીમાં. આજે આપણે ધોરણ પાંચમાંના ગુજરાતી વિષયનો છોટો પાઠ નર્મદા મૈયા, આ પાઠનું નામ છે, શીર્ષક છે. આ પાઠનું સ્વાધ્યન પોતાનું સોલ્યુશન આપણા વિડીયોના માધ્યમથી શીખવાના છે. જો ચેનલ પર નવા વ્યવહાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરો જેથી શીખી શકો. સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે કે તમારા વિસ્તારમાં કોઈ નદી, ડુંગર, મંદિર કે જોવાલાયક સ્થળ હોય એના વિશે પાંચ વાક્ય લખવાના છે. પહેલું વાક્ય છે કે તાપી નદી મધ્ય ભારતની એક મહત્વની નદી છે, જેની લંબાઈ 724 કિમીની છે. નર્મદા મહી નદી ઉપરાંત તાપી ત્રીજી એક એવી મોટી નદી છે જે પૂર્વથી પશ્ચિમ દિશામાં વહે છે. નર્મદાની જુડવા નદી પણ તાપી નદી જ છે. એકમાત્ર નદી જેનો જન્મદિવસ ઉજવાય છે એ છે તાપી નદી. તાપી નદીની આજુબાજુની જમીન ખેતી માટે શ્રેષ્ઠ છે. તાપી નદીનું મૂળ બેતુલ જિલ્લામાં હોવાનું જાણવા મળે છે. પ્રશ્ન બીજો, નીચેના શબ્દો વિશે એક એક વાક્ય લખવાના છે. મૈકલ, તો મધ્યપ્રદેશની પૂર્વ તરફ મૈકલ પર્વત આવેલ છે. અમરકંટક, મૈકલ પર્વતની તળેટીમાં આવેલ સરોવર એ અમરકંટક છે. રેવા, રેવા એટલે કે કૂદનારી નર્મદાને પણ રેવા કહે છે. ધુવાધાર, નર્મદા જ્યાં ધોધની જેમ પડે છે તે જગ્યાને ધુવાધાર કહે છે. સાતપુડા, ડાંગ જિલ્લાના પર્વતોને સાતપુડાના પર્વતોથી પણ ઓળખાય છે. કબીરવડ, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ તરીકે ઓળખાય છે. પ્રશ્ન ત્રીજો છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, નર્મદા નદી બંને બાજુએ કયા બે ઊંચા પર્વતો છે? તો જવાબ છે, નર્મદા નદીની બંને બાજુએ ઊંચા પર્વત છે, એમાં ઉત્તરમાં વિંધ્યા અને દક્ષિણમાં સાતપુડા છે. બીજો પ્રશ્ન, નર્મદાને રેવા શા માટે કહે છે? રેવા એટલે કૂદનારી. નર્મદા ક્યાંક ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી રહે છે. ક્યાંક એ ધોધ બનતી જાય છે તો ક્યાંક ધીર ગંભીર પ્રવાહ. તેથી નર્મદાને રેવા પણ કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, નર્મદા નદીને ગુજરાતની જીવાદોરી શા માટે કહે છે? તો જવાબ છે, નર્મદા નદી લાંબી છે, ત્યાંથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવા માટે પાણી અને સિંચાઈના લાભ મળે છે. તેના કિનારે મંદિરો છે, ઋષિઓ એના વખાણ કરતા થાકતા નથી. માનવીના જીવનનો આધાર છે, તેથી જ તે આપણી લોકમાતા અને જીવાદોરી છે. ચોથો પ્રશ્ન, તમારા ગામ, શહેર, સરદાર સરોવર એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે જતા વચ્ચે આવતા મુખ્ય શહેરો ક્યાં છે? તેમાં છે નડિયાદ, આણંદ, વડોદરા, ડભોઈ. પ્રશ્ન પાંચ છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે પાંચ વાક્ય લખો. પેલું વાક્ય છે કે નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર 2010ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના 10મા વર્ષની શરૂઆત પર આ સ્મારકની જાહેરાત કરી હતી. આ સ્મારકનો વિસ્તાર 20,000 ચોરસ મીટરનો છે અને તે 12 ચોરસ કિમી વિસ્તારમાં કૃત્રિમ તળાવો વડે ઘેરાયેલ છે. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી સુધાર દ્વારા કરવામાં આવી હતી. ચોથું વાક્ય છે, 31 ઓક્ટોબર 2013ના રોજ બાંધકામની શરૂઆત થઈ હતી અને 30 ઓક્ટોબર 2018ના રોજ બાંધકામ પૂર્ણ થયું હતું. પાંચમું, 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર પટેલની 143મી જયંતી પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમનું વિધિવત ઉદઘાટન કરાયું હતું. પ્રશ્ન છઠ્ઠો છે, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રોને લખવાનો છે. તો અહીં તમારે એનું નામ, સરનામું લખી નાખવાનું, તારીખ લખી નાખવાની, મિત્રનું નામ જે મિત્રો હોય આ રીતના તમે લખી શકો કે તમારો હમણાં ફોન નથી કે પત્ર નથી. તો પત્ર લખજે, ગયા રવિવારે અમે સૌ પ્રવાસે પરત ફર્યા છીએ. પ્રવાસમાં અમને બહુ મજા પડી. તું આ પ્રવાસને જોઈ ન શક્યો, તેથી મને થયું કે લાવને આ પ્રવાસ વિશે પત્રમાં લખું કે નર્મદા મૈયાનો પ્રવાસ કરતાં લાગ્યું કે ખરેખર ગુજરાતની જીવાદોરી છે.
આ નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે અને કેટલા કિલોમીટર સુધી બંને બાજુએ ઊંચા પર્વત છે અને એના કિનારે શોભામાં વધારો પણ કરે છે અને નર્મદા જબલપુર પાસે ભેડાઘાટમાં નૌકા વિહારનો આનંદ માણ્યો અને બંદરકુદ વાળી જગ્યા જોવા ઈચ્છા પણ અમારી પૂર્ણ થઈ. ધુઆધાર ધોધ પણ જોયો અને સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તો શું વાત કરું. માણસ ધારે તો કાર્ય કરી શકે તેનો આ જીવંત નમૂનો. આ દરેક સ્થળના ફોટા પડ્યા છે જે હું વોટ્સઅપ પર કાલે મોકલી આપીશ. તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ. લિખિત તમારા મિત્રનું નામ લખવાનું. પ્રશ્ન સાતમો છે, શબ્દોના અર્થ આપો. નૌકા વિહાર એટલે કે હોડીમાં બેસી સહેલ કરવી. મેઘધનુષ એટલે કે સાત રંગોનું રમણીય દ્રશ્ય. મૂસળધાર કે સાંભેલા જેવી જાડીધાર. જીવાદોરી એટલે કે જીવનનો મુખ્ય આધાર. સ્ત્રોત એટલે કે છંદબદ્ધ સ્તુતિ. પ્રશ્ન આઠમો છે, નીચેના ઉદાહરણ પ્રમાણે નવા શબ્દ બનાવો. આ રીતના લખો, જીવાદોરી, નૌકા વિહાર, સાતપુડા, કબીરવડ, ભેડાઘાટ. પ્રશ્ન નવ છે, નીચેના વાક્યના ઘટનાક્રમ મુજબ ગોઠવવાનો છે. સૌથી પહેલાં આવશે, નર્મદાની બંને બાજુએ તે ઊંચા પર્વત છે. ઉત્તરમાં વિંધ્ય અને દક્ષિણમાં સાતપુડા. બીજું છે, વાત કરતાં કરતાં અમને જબલપુર પાસે ભેડાઘાટ આવી પહોંચ્યા. ત્રીજું છે, ઈટા રસી હોશંગાબાદ આગળ નર્મદાના કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. ચોથું વાક્ય, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બે બાજુ નર્મદાના, વચ્ચે કબીરવડ. પાંચમું છે, કુદરતનું એક બીજું સુંદર તીર્થ પણ છે. પ્રશ્ન દસમો છે, સ્થળ અને સ્થળની વિગત વાંચી બંધ બેસતી જોડકાના સાચા ક્રમો ગોઠવો. તો અમરકંટક આવશે, આપણી નર્મદા મૈયા ત્યાંથી નીકળે છે. સાતપુડા એટલે કે નર્મદાની દક્ષિણમાં ઊંચો પર્વત આવેલ છે. ભેડાઘાટ એટલે કે શાંત વહેતા પ્રવાહમાં ચાંદની રાતે નૌકા વિહારની મજા આવે. એમાં નવાગામ એટલે કે વિશ્વની આઠમી અજૈબી જેવા સરદાર સરોવર બંધની આવેલ છે. અને કબીરવડ કે શાંત નર્મદા મૈયાના બેટ બનાવી દીધો છે. ત્યારબાદ નીચેના ફકરો વાંચી યોગ્ય જગ્યાએ સર્વનામ મૂકીને ફકરો ફરીથી લખવાનો છે. તો ફકરો આ રીતના થશે, બાળક નરેન્દ્ર ખૂબ જ પ્રતિભાશાળી, તેની યાદશક્તિ એટલે ન પૂછો વાત. તે ચોપડી એક વખત વાંચે એટલે કડકડાટ મોઢે. નરેન્દ્ર કોલેજમાં જ ભણતા ત્યારે તેના અંગ્રેજ સાહેબે કહ્યું હતું કે તારા જેવો હોશિયાર વિદ્યાર્થી મેં ક્યારે જોયો નથી. તે રમતગમતમાં પણ એવો પાવરતો, તેનું શરીર પણ એવું કસાયેલું. તાત આપણે છઠ્ઠો પાઠ નર્મદા મૈયાનું. સ્વાધીન પોતાનું સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.